હું વૃંદા ઠક્કર પ્રતિલિપિમાં આપનું ખૂબ સ્વાગત છે સર. થેન્ક યુ સો મચ સર. આજે આપણે માઇક્રો ફિક્શન વિશે થોડી તમારી સાથે વાતચીત કરીશું કે અત્યાર સુધી દરેક વ્યક્તિ અથવા લેખક અથવા વાચક જેમણે વાર્તા, નવલકથા, નવલિકા, ટૂંકી વાર્તા ને બધું બહુ વાંચ્યું છે, ખેડ્યું છે, તો આ માઇક્રો ફિક્શન આમ 6 વર્ષો જૂનો પ્રકાર પણ હમણાં વધારે પ્રકાશમાં આવી રહ્યો છે, તો આપણે થોડીક એના વિશે વાતચીત કરીએ. તો સૌથી પહેલો મારો પ્રશ્ન આપને એ છે કે માઇક્રો ફિક્શન વાર્તાના બંધારણ વિશે થોડીક વાત કરો. સૌથી મજાની વાત એ છે કે માઇક્રો ફિક્શન એના નામની સાથે જ, જેમ કે ટૂંકી, ટૂંકામાં ટૂંકી, અતિ ટૂંકી, આ રીતે લોકોએ પોતપોતાની વ્યાખ્યાયિત કરી છે. ઇંગ્લિશમાં પણ એને પામ ટોક કહેવામાં આવે છે. ઘણી વખત એવું છે કે એક સિગરેટ પતી જાય ત્યાં સુધીમાં તમારી વાર્તા પતી જવી જોઈએ, એ પ્રકારની પણ કોઈ કે વ્યાખ્યા બનાવી છે. ગુજરાતી ભાષામાં જ્યારથી એનો ઉપયોગ શરૂ થયો છે ત્યારથી પણ એના બંધારણમાં એવું છે કે ઘણા લોકો એવું કહે છે કે 140 વાક શબ્દો તો મિનિમમ હોવા જોઈએ, 200 હોવા જોઈએ, કોઈ 300ની વાતો કરે છે, કોઈ 50 શબ્દોમાં પતાવે છે. અને એમાં પછી અતિ લઘુકથા, લઘુકથા એવી બધી વાતો પણ થઈ રહી છે. પણ મને જે બંધારણ સૌથી વધારે પસંદ છે તે છે ટ્રાઇબલ્સનો પ્રકાર, જે જૈન સાધુઓ દ્વારા આવ્યો છે, કે લાંબામાં લાંબી વાર્તા 10 જેવા વાક્યોમાં પતી જવી જોઈએ અને ટૂંકામાં ટૂંકી 1 વાક્યની અંદર પતી જવી જોઈએ. તો આ બંધારણ કદાચ મને અને લોકોને પણ ખૂબ પસંદ આવે છે. તો સર, હવે એક હેતુ, પર્પઝ શું હોવો જોઈએ માઇક્રો ફિક્શન લખાવવા પાછળનો? મારી દ્રષ્ટિએ વાર્તાના પ્રકારની અંદર જ્યારે લેખક કંઈ પણ વસ્તુ લખવા બેસે છે ત્યારે ઘણા બધા પ્રકારોને મગજમાં રાખી અને લખતો હોય છે. માઇક્રો ફિક્શનમાં હેતુ જેવું જોવા જઈએ તો એટ ધી એન્ડ વાચકને મજા પડવી જોઈએ, એટલો હેતુ કોઈ પણ લેખનનો હોવો જોઈએ. એક ઉદાહરણ આપું. સંપૂર્ણ અહિંસામાં માનનારા સુમનલાલ જઈને કાચબા છાપ મચ્છર અગરબત્તી ખરીદી. મચ્છર અગરબત્તી વગર એ શાંતિથી ક્યારેય સૂઈ જ નથી શકતા. હવે આ એક વાક્ય છે, આમ જોવા જઈએ તો 2 વાક્યની એક વાર્તા છે. આ વાર્તાની અંદર ઘણા બધા મેસેજીસ પોતપોતાની રીતે વ્યક્તિઓ કાઢી શકે છે. જેમ કે એક બંધારણનું બીજું એક સ્વરૂપ છે, બંને જણ આજે વર્ષો પછી એકબીજાની સામે આવ્યા, કંઈ કેટલીય યાદો સજીવન થઈ ગઈ. હજી કંઈ કહેવા જાય એ પહેલાં તો બંને તરફના પ્લેટફોર્મ પરની ટ્રેનોએ સ્ટેશન છોડવાનું શરૂ કર્યું. હવે અહીંથી તમે એને કોરિલેટ કરી શકો કે આ 2 વ્યક્તિઓ બહુ જૂના પ્રેમીઓ છે અને આ પ્રેમીઓ વર્ષો પછી મળ્યા છે. આમાં ક્યાંય નામની જરૂર નથી કે બંનેનું નામ શું છે, એ બંને ક્યારે મળેલા, એમનો પ્રેમ કેટલો ટાઈમ ચાલેલો, કેમ એ લોકો છૂટા પડ્યા, પણ વાત અહીંયાથી નક્કી થઈ જાય છે કે આજે વર્ષો પછી એ મળ્યા, કંઈ કેટલી યાદો સજીવન થઈ, હજી કંઈક બોલવા જાય એ પહેલાં બંને તરફના પ્લેટફોર્મ ઉપરથી ટ્રેને છોડવાની શરૂ કરી પ્લેટફોર્મ. સો આ આ મજા છે બંધારણની કે કશું જ કયા વગર તમે ઘણું બધું કહી શકો છો. અને આ વસ્તુ યંગસ્ટર્સને ખૂબ ગમે છે અને કદાચ એટલે જ માઇક્રો ફિક્શન આજે આટલી બધી પ્રખ્યાત થઈ છે. જી સર, ખૂબ જ સરસ આપણે હેતુ અને બંધારણ વિશે વાત કરી. તો સર, શરૂઆત ક્યાંથી થઈ છે, મતલબ મૂળ ક્યાં પડેલા છે આ વાર્તાઓના, અને અત્યારે જે રીતે લખાઈ રહી છે અલગ અલગ લેખકો દ્વારા અથવા વ્યક્તિઓ દ્વારા, તો તમને લાગે છે કે એ સાચા રસ્તે અથવા સાચી રીતે જ જઈ રહી છે? તમારા પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે મૂળ કેવી રીતે આ લખાઈ હશે, એનું ખરેખર જોવા જઈએ તો કોઈ કરતા કોઈ પણ પ્રકારનું સચોટ રિસર્ચ છે નહીં. ઇન્ટરનેટ ઉપર જોશો તો ઘણા બધા લેખકોનું નામ આવશે. ગુજરાતી સાહિત્યમાં વાત કરશો તો ધારો કે હું એવું કહું કે મેં 2011માં લખવાની શરૂ કરી તો એવું નહોતું કે એની પહેલાંની કોઈએ નથી લખી, એ પહેલાં પણ લોકોએ લખી જ છે. હેમિંગ્સવે સરની એક બહુ સરસ ઇંગ્લિશ ફક્ત 6 શબ્દોની જ માઇક્રો ફિક્શન છે કે જે એમણે ટેબલ ઉપર ફ્રેન્ડ જોડે શરત મારીને લખી કાઢેલી કે ફોર સેલ બેબી શૂઝ નેવર વોર્ન. હવે આ રીતે ઘણી બધી વાર્તાઓ ઘણી બધી ભાષાઓમાં લખાવેલી છે. ગુજરાતી ભાષામાં હમણાંનું એનું ચલણ ખૂબ વધ્યું છે, પણ ખરા અર્થમાં કોઈ ચોક્કસ બંધારણ છે કહેવું અશક્ય છે. હા, હું એવું કહી શકું કે કોઈ મને એવું પૂછે કે માઇક્રો ફિક્શન કેમ કરવી જોઈએ, બરોબર છે, તો હું એવું કહું કે જેમ આપણા ખૂબ બધા વેદ, આપણા જે વેદની જે ચારેય વેદની ખૂબ બધી વાતો છે, અતિ ગૂઢ છે, એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી નથી શકતી, એટલે ત્યાંના જે
બૌદ્ધિક સંત પુરુષો હતા એ લોકોએ ઉપનિષદોની રચના કરી કે ભાઈ સામાન્ય વેમાં સામાન્ય રીતે સામાન્ય માણસને વેદ એટલે શું એ ખબર પડે. ઉપનિષદનો મૂળ હેતુ એ હતો. તો સેમ એ રીતે કદાચ માઇક્રોફિક્શનની રચના એવી રીતે થઈ હોવી જોઈએ કે આટલી સરસ વાર્તાઓ આપણા વાર્તા વિશ્વમાં છે, પણ કદાચ એ બધી જ વાર્તાઓ તરફ ખેંચવા માટે એમને કદાચ આવી નાની નાની વાર્તાઓથી એક નવો શોખ ઊભો થાય, એસ્પેશિયલી યંગસ્ટર્સને, અને કદાચ એના દ્વારા એ લોકો આગળ વધી શકે એવું હોઈ શકે. સર, કોઈ પણ સાહિત્ય પ્રકારમાં શરૂઆત અને અંત એ બંને એટલા જ મહત્વ ધરાવતા હોય છે, તો અંત વિશે, માઇક્રોફિક્શનના અંત વિશે થોડી વાત કરશો? માઇક્રોફિક્શનના અંતની પાછી મજા એ છે કે અહીં વાચક માટે ઘણા બધા ઓપ્શન છોડી દેવામાં આવે છે. કે હું સ્પષ્ટપણે માનું છું કે દરેક માઇક્રોફિક્શન જ્યાં પતે છે ત્યાંથી અનેક વાર્તાઓ શરૂ થઈ શકે છે, અને એ જાદુ છે એનો. જેમ કે અર્જુનની પુત્રવધુ ઉત્તરાના ઘરમાં રહેલ બાળકને બ્રહ્મશિરા શસ્ત્રનો ઉપયોગ કરીને અશ્વસ્થામાએ બાળી નાખ્યો, અને એની સજા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણને કલિયુગના અંત સુધી તિરસ્કૃત અવસ્થામાં ભટકવાનો શ્રાપ આપ્યો. ટીવીમાં કોઈ મહારાજને આવી કોઈ વાત કહેતા સાંભળી અને સિસ્ટર રત્નાએ પોતે જ્યાં કામ કરતી હતી તે મેટર્નિટી હોમના ડૉક્ટર અસિતને યાદ કર્યા, કારણ કે એમણે પણ કેટલાય એટલે અહીં ગર્ભપાતની વાત છે, જે ઇલીગલની વાત છે, એ બહુ જ સચોટ રીતે મૂકી અને એમણે પણ કેટલાયને ડોટ 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 કરીને છોડી દેવામાં આવ્યું છે. તો અહીં અંત ગમે તે થઈ શકે. આ સિવાય કદાચ એક સોશિયલ અવેરનેસની વાત કરવાની હોય તો એ પ્રકારનો અંત પણ આપણે આપી શકીએ. કોઈ કોઈ મેસેજ હિડન આપણે આપી શકીએ. જેમ કે દિવ્યાબેનની એકદમ પાસે સ્કૂટર ઊભું રાખી સંજયભાઈએ કહ્યું, ચાલ. દિવ્યાબેન શરમ અને સંકોચ સાથે બોલ્યા, પણ સમાજ અને લોકો બે દિવસ વાત કરીને ભૂલી જશે, પણ આપણે આપણી બાકીની જિંદગી મસ્તીથી જીવી શકીશું. આવે છે ને, સંજયભાઈના શબ્દોમાં આત્મવિશ્વાસ હતો. પૂજાની થાળી રસ્તા ઉપર જ મૂકી દિવ્યાબેન સ્કૂટર ઉપર બેસી ગયા. બીજા દિવસે છાપાના ચોથા પાનામાં ટચુકડા ન્યૂઝ હતા કે 70 વર્ષના વિધુરે તેમની જ સોસાયટીમાં રહેતા 65 વર્ષની વિધવાને ભગાડી ને લગ્ન કર્યા. અહીંથી આ વાર્તા સમાજને એક મેસેજ પણ મૂકે છે કે એકલા રહેતા વ્યક્તિઓની પણ પોતાની એક લાગણીઓ હોય છે. હવે એમને કેવી રીતે પ્રેમ થયો, કેમ પ્રેમ થયો, પહેલા પ્રેમ હતો કે પછી થયો, સમાજે એમને સ્વીકાર્યા ન સ્વીકાર્યા, આ બધા જ ઓપ્શન્સ એમના માટે ખુલ્લા છે. પણ આ મજા છે એ વસ્તુની. અને કદાચ ક્યાંક કોઈક બીજી રીતે મેસેજ આપવો હોય તો એક એવું પણ કહેવાનું થાય કે એક સિમ્પલ વેમાં કે એક નેતાને દેશ સેવા કરવાનું મન થયું, બહુ જ વિચાર્યા પછી એણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. ક્યાં વાત, બહુ સરસ. યા ફિર તમે એવું કહી શકો કે ક્લાસની બહાર લહેરાતા પવનની સાથે ઝૂમી રહેલા ફૂલોની વચ્ચે કળા કરતા મોરને જોઈ રહેલા મનંતનો કાન માસ્તરે પકડીને જોરથી મરડ્યો. જેટલા જોરથી ક્લાસની બારી બંધ થઈ એટલા જોરથી સમાજને એક ક્રિએટિવ માણસ મળતો રહી ગયો. માઇક્રોફિક્શન.